કેમ છો બાળકો આજના વિડીયોમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વિષય ગણિત ચેપ્ટર છ આપલેની ગમત તેનો આજે આપણે ત્રીજો લેક્ચર જોશું અગાઉ આપણે આ ચેપ્ટરના બે વિડીયો જોયા છે હવે આપણે જોશું વાર્તા પ્રશ્નો નીતા અને સોનું વાર્તા પ્રશ્ન બનાવતા હતા નીસ્તાએ કહ્યું વર્ગમાં તેર છોકરા અને ચૌદ છોકરીઓ છે સોનું તું આના પર પ્રશ્ન બનાવી શકે બરાબર ખાલી એણે એવું જ કીધું કે તેર છોકરા છે વર્ગખંડમાં અને ચૌદ છોકરીઓ છે કે આના પર તું પ્રશ્ન બનાવી શકીશ ત્યારે સોનુએ લખ્યું વર્ગમાં તેર છોકરા અને ચૌદ છોકરીઓ છે તો બધા મળીને કેટલા વિદ્યાર્થીઓ થાય થઈ ગયો ને આ પ્રશ્ન તમે પણ તમારા મિત્રો સાથે વાર્તા પ્રશ્ન બનાવી શકો છો દરેક ચિત્ર તરફ અને તેના પછીના શબ્દ તરફ જુઓ તમારો પ્રશ્ન નીચે લખો હવે જો આ એક પ્રશ્ન છે છત્રીસ પુરુષો અને બાવન સ્ત્રીઓ તેમના વારા માટે રાહ જુએ છે આ કોઈ પ્રશ્ન કહેવાય ખાલી તમને એમને આપેલું છે ઉપર કેમ તમને કીધું હતું કે ભાઈ વર્ગમાં તેર છોકરા અને ચૌદ છોકરીઓ છે એના પરથી સોનું એ સરસ પ્રશ્ન બનાવ્યો ને એવી રીતે આ જે છે છત્રીસ પુરુષો અને બાવન સ્ત્રીઓ તેમના વારા માટે રાહ જુએ છે એ તમને એમને શબ્દ આપેલા છે તેના પરથી તમારે પ્રશ્ન બનાવવાનો છે જે હવે આપણે જે પ્રશ્ન બનાવ્યો તે આપણે જોશું જો નીચે લખ્યું છે એક હરોળમાં છત્રીસ પુરુષો અને બાવન સ્ત્રીઓ તેમના મતદાનની રાહ જુએ છે તો હરોળમાં કુલ કેટલા લોકો છે નીચે જે આખી પીળી લાઈન છે તે બે લાઈનમાં તમારે આ પ્રશ્નનો પ્રશ્ન લખી નાખવાનો છે ત્યાર પછી બીજો જોઈએ આપણી પાસે બપોરના ભોજન માટે વીસ મિનિટ અને રમત માટે પંદર મિનિટ છે આને પ્રશ્ન કહેવાય નહીં એનો પ્રશ્ન જો આપણે નીચે બનાવ્યો છે કે બપોરનું ભોજન વીસ મિનિટમાં કર્યું અને પછી પંદર મિનિટ રમત રમ્યા તો તેમણે કુલ કેટલો સમય લીધો એટલે કે ટોટલ કેટલો સમય થયો આ પ્રશ્ન બન્યો નીચે જે બે ભલે મેં આવી રીતે ત્રણ લાઇનમાં લખ્યું એમ તમારે ત્રણ લાઇનમાં નથી લખવાનું તમારે તો જે પીળી બે લાઇન છે એમાં તમારે આખે આખો પ્રશ્ન લખતો જવાનો પહેલેથી છેલ્લે સુધી બરાબર આ રીતે તમારે અમુક અમુક જે શબ્દ કે વાક્ય આપેલા હોય એના આધારે તમારે આવી રીતે પ્રશ્ન બનાવવાનો છે આપણને માત્ર ઉપર શું કીધું આપણી પાસે બપોરના ભોજન માટે માત્ર વીસ મિનિટ છે અને રમત માટે પંદર મિનિટ છે તો એનો આખો આપણે એને અનુરૂપ શબ્દ ગોઠવી અને વ્યવસ્થિત પ્રશ્ન બનાવવાનો કે ભાઈ બપોરના ભોજન માટે વીસ મિનિટ અને રમત રમવા માટે પંદર મિનિટ રમત રમ્યા તો તેમણે કુલ કેટલો સમય લીધો આ સરસ રીતે આમાંથી જોઈ અને તમારી પીળા જે બે લાઇન છે એની અંદર પ્રશ્ન લખી નાખવાનો છે હવે ત્રીજો જોઈએ પોસ્ટ ઓફિસ શાહિદના ઘરથી એક કિમી દૂર અને તેની શાળાથી બે કિમી દૂર આવેલી છે માત્ર એટલું જ આપેલું છે તો એના આધારે આપણે પ્રશ્ન બનાવવાનો જો પોસ્ટ ઓફિસ શાહિદના ઘરથી એક કિમી અને શાળાથી બે કિમી દૂર હોય તો શાહિદના ઘરથી શાળા કેટલી દૂર છે એટલે કે શાહિદનું ઘર છે ત્યાંથી શાળા કેટલી દૂર આવેલી છે બરાબર નીચે તમારે આ પ્રશ્નનો જવાબ પ્રશ્ન જે છે એ તમારે લખી નાખવાનો છે

એક ડઝનમાં બાર નંગ આવે તો તા ચાર ડઝનમાં કેટલા એકની વાત કરી હોય ઝાઝાની શોધવાની હોય એટલે ઘડિયાઓ બોલવાનો અથવા ગુણાકાર કરવાનો બાર ચોક અડતાલીસ એટલે કે છ ડઝનમાં અડતાલીસ નંગ કેળા ખરીદ્યા અને તેના દરેક મિત્રને એક કેળું આપ્યું તેર કેળા વધ્યા તો કેટલા મિત્રોને કેળા મળ્યા હશે તમે જાણો છો કે તેરથી આગળ ગણવાથી આ ઉત્તર મેળવી શકાય કારણ કે તેર કેળા વૈધા જે વૈધા હોય ને ત્યાંથી ગણવાનું દસના કૂદકાઓથી ગણવાનું વધારે સહેલું પડે આ પ્રશ્ન હાલ કરવા માટે પાના નંબર ઓગણત્રીસ પર આવેલો આપણે જે કીટ્ટુના ઘરનો જે આપણે કર્યું હતું એ મુજબ કરવાનું હવે જો અહીંયા શું તમને તેરથી કરવાનું કીધું છે બરાબર તેરમાં તમે દસ નાખો તો ત્રેવીસ ત્રેવીસમાં દસ નાખો તો તેત્રીસ તેત્રીસમાં દસ નાખો તો તેતાલીસ બરાબર હવે તેતાલીસમાં આપણે દસ નાખવા નહીં જવાના કારણ કે આપણે તો અડતાલીસમાં સુધીની જ વાત કરી છે બરાબર હવે તમે જોવો જોઈએ દસ દસ નાખા એટલે કેટલા થયા દસ વીસ ત્રીસ અને બીજા પાંચ નાખા અડતાલીસે પહોંચવા એટલે પાંત્રીસ થયા એટલે આપણો જવાબ કેટલો આવ્યો અડતાલીસમાંથી તમે તેરને બાદ કરો એટલે જવાબ કેટલો આવે તો કે પાંત્રીસ આવે તમને બધાને સમજાણું છે આ બરાબર જો શું કીધું કે ડોલીએ ચાર અડતાલીસ નંગ કેળા ખરીદ્યા અને તેર કેળા વહી એટલે આપણે અડતાલીસમાંથી તેરને બાદ કરવાના તો એ કેવી રીતે કરવાના અડતાલીસમાંથી તેરને તો તેર નાની સંખ્યા છે ત્યાંથી આપણે લેવાનું તેરમાં દસ નાખીએ તો ત્રેવીસ

દાખલો છે કરી શકો હવે આપણે આગળ જોઈએ છીએ હવે તમે જોઈ શકો છો ઉપર છે છપ્પન માઇનસ સાડત્રીસ તો કેટલા આવશે હવે એમાં તમારે નાની સંખ્યા કઈ છે છપ્પન અને સાડત્રીસ માં તો કે સાડત્રીસ તો તમારે લેવાના પણ જવાનું ક્યાં સુધી આગળ જે છપ્પન છે ને ત્યાં સુધી જ જવાનું સાડત્રીસમાં માં દસ નાખો તો સુડતાલીસ સુડતાલીસમાં માં દસ નાખો તો સત્તાવન પણ સત્તાવન તો છપ્પનથી થી વધી ગયા એટલે સત્તાવનમાંથી તમારે એકને કાઢી નાખવાનો બરાબર એટલે હવે ટોટલ જોવો કેટલા થયા પહેલાં આપણે દસ ના ખા પછી પાછા દસ નાખા ને પછી એક નાખ્યું એટલે જવાબ કેટલો આવ્યો તો કે એકવીસ એટલે તમારે બે ખાનામાં લખી નાખવાનું એકવીસ હવે બાજુમાં છે સાઠ માઇનસ પિસ્તાલીસ હવે એમાં નાની સંખ્યા કઈ છે તો કે પિસ્તાલીસ એટલે આપણે નાની સંખ્યાથી ચાલુ કરવાનું અને સાઠ સુધી તમારે પહોંચવાનું તો પિસ્તાલીસમાં આપણે પહેલાં શું નાખશું કારણ કે પિસ્તાલીસમાં આપણે દસ તમે દસ પણ નાખી શકો ને પાંચ પણ નાખી શકો પિસ્તાલીસમાં પાંચ નાખો તો પચા થઈ જાય અને પચામાં દસ નાખો તો થઈ ગયા સાઠ હવે દસ અને પાંચ કેટલા થયા ઉપર જે આવ્યા હોય ને પાંચ અને દસ પહેલાં આપણે પાંચ વહીધ્યા પછી દસ વહીધ્યા એટલે ટોટલ કેટલા થયા તો કે પંદર એટલે બેનો જવાબ શું આવ્યો તો કે સાઠમાંથી પિસ્તાલીસને આપણે બાદ કરીએ એટલે પંદર જવાબ આવે હવે નીચે છે એસી માઇનસ ઓગણસાઠ હવે એમાં ઓગણસાઠ છે ને એ કેવી છે નાની સંખ્યા એટલે ત્યાંથી ચાલુ કરવાનું હવે ઓગણસાઠમાં આપણે પેલા છે ને દસ દસના સ્ટેપ લેવાના એટલે પહેલાં આપણે ઓગણસાઠમાં એક નાખી દઈએ એટલે સાઠે પહોંચી ગયા એટલે ઉપર જો એક લખેલો છે હવે સાઠમાં દસ નાખીએ તો સિત્તેર સિત્તેરમાં દસ નાખીએ તો એસી આવી ગયો આપણો એસી આપણી પહેલી સંખ્યા હોય ત્યાં સુધી જવાનું એસી માઇનસ ઓગણસાઠ તો એસી પહેલી સંખ્યા છે ત્યાં સુધી જવાનું એટલે આપણે એક નાખો પછી પાછા દસ અને પાછા દસ એટલે કે વીસ અને એકવીસ બરાબર એટલે આપણો જવાબ કેટલો આવ્યો હતો કે એકવીસ હવે બાજુમાં છે પંચ્યાસી માઇનસ ત્રેસઠ એટલે પંચ્યાસીમાંથી તમારે ત્રેસઠ બાદ કરવાના એટલે બાવીસ જવાબ આવે ચોર્યાસી માઇનસ ઓગણ સિત્તેર એને તમારે બાદ બાકી કરવાની એટલે એનો જવાબ આવશે પંદર આપણે જેમ ઉપર કરીને એવી રીતે તમારે ચાર પાંચ છ અને સાતની પ્રેક્ટિસ કરવાની હજી હું તમને એવું હોય તો ફરીવાર સમજાવી દઉં છું ઉપર છે છપ્પન માઇનસ સાડત્રીસ એમાં નાની સંખ્યા સાડત્રીસ છે ત્યાંથી આપણે ચાલુ કરવાનું સાડત્રીસમાં અને છપ્પન સુધી કરવાનું સાડત્રીસમાં દસ નાખીએ તો સુડતાલીસ સુડતાલીસમાં દસ નાખીએ તો સત્તાવન તો વધી ગયા તો સત્તાવનમાંથી આપણે કેટલા કાઢવા પડશે તો કે એક કાઢશું એટલે આપણે છપ્પને પહોંચી જશું એટલે ટોટલ આપણે કેટલા પહેલાં દસ નાખા પાછા દસ નાખા ને પછી એક કાઢો એટલે દસ ને દસ વીસ અને એક એકવીસ જવાબ આવ્યો સમજાણું બધાને એવી રીતે તમારે ચોથો પાંચમો છઠ્ઠો ને સાતમો આમાં મેં તો તમને જવાબ લખેલા આપ્યા છે પણ તમારે આવી રીતે આના જવાબ તમારે ગોતવાના છે આ સેલી રીત બરાબર કે નાની સંખ્યા હોય ત્યાંથી તમારે સ્ટાર્ટ કરવાનું અને જ્યાં પેલી સંખ્યા આવે ત્યાં તમારે ઊભી જવાનું પછી જોવાનું ભાઈ પહેલાં મેં કેટલા નાખા દસ નાખા પાછા દસ નાખા પાછા પાંચ નાખા પછી બધાનો તમારે સરવાળો કરવાનો સમજાણો હવે આપણે જોઈએ રાજાના ઘોડા એક રાજા હતો જે માત્ર નવ સુધી જ ગણી શકતો હતો જો એ તમે નીચે ચિત્રમાં જોઈ શકો છો આડા ત્રણ ખાના ઊભા ત્રણ ખાના બરાબર તમે કેટલા નંબર સુધી ગણી શકો છો રાજાને તો ઘોડા ઘણા પ્રિય હતા તે તેમાંના બધાને કદી પણ ગણી શકતો ન હતો તે તેને એવી જ રીતે રાખતો કે દરેક બાજુથી તે નવ સુધી જ ગણવાની જરૂર પડે એને એવી કંઈ ખબર પડતી નહીં એ માત્ર નવ સુધી જ ગણતો કે ભાઈ આ નવ સુધી નવ સંખ્યા થઈ જાય એટલે એ સમજી જાતો કે મારા ઘોડા પૂરા છે બરાબર એને ગણતા આવડતું બીજું ન હતું એટલે એ શું કરતો કે એવી રીતે એને રાખતો કે તેને દરેક બાજુથી માત્ર નવ સુધી જ ગણવાની જરૂર પડે જો તમે જોવો છો ને ચિત્રમાં પહેલા ખાનામાં ત્રણ બીજામાં ત્રણ અને ત્રીજામાં ત્રણ એટલે નવ થઈ ગયા પછી પાછા ઊભાઈ એવી રીતે છે નવ થઈ ગયા પછી નીચે આડા એવી રીતે ગોઠવેલા છે એટલે નવ થઈ ગયા ને ઊભાઈ થઈ ગયા નવ હવે તમે વિચારી શકશો કે આ બધા થઈને કેટલા ઘોડા આવશે કારણ કે તમે જુઓ નવ આડા નીચે નવ બરાબર નવ ને નવ અઢાર અઢાર ને ત્રણ એકવીસ અને એકવીસ ને ત્રણ ચોવીસ બરાબર એટલે કે રાજા પાસે ચોવીસ ઘોડા હતા જે તમે આની અંદર જોઈ શકો છો કારણ કે રાજા છે એને માત્રને માત્ર નવ સુધી જ ગણતા આવડતું એટલે એ ઘોડાને એવી રીતે ખાનામાં ઊભા રાખી દેતો કે એ દરેક બાજુથી જ્યારે ગણવાની શરૂઆત કરે ત્યારે તેને નવ જ મળે હવે તમે નીચે જોઈ શકો રાજા પાસે કુલ કેટલા ઘોડા હતા તો આપણે હમણાં ઉપર ગણતરી કરીને કે રાજા પાસે ચોવીસ ઘોડા હતા તમારે ત્યાં ખાલી જગ્યામાં ચોવીસ લખી નાખવાનું જો તમને નીચે આખું એવી રીતે કોષ્ટક સંખ્યાનું પણ બનાવેલું છે ત્રણ 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 એટલે ટોટલ તમે ગણી શકશો કે નવ ઉપર નવ નીચે એટલે અઢાર અને છ આડા બરાબર અઢાર ને છ ચોવીસ બરાબર એટલે કે રાજા પાસે ચોવીસ ઘોડા હતા હવે એક દિવસ એક મુલાકાતી ચાર ઘોડા સાથે ત્યાં આવ્યો અંધારું થઈ ગયું હતું તેથી તે રાત્રે ત્યાં રહેવા ઈચ્છતો હતો પરંતુ ઘોડાનો રખેવાર ગભરાયો જો રાજા વધારાના ઘોડા જોશે તો તે ઘણો ગુસ્સે થશે મુલાકાતીએ કહ્યું ગભરાશો નહીં રાજાને કદી ખબર પડશે નહીં તેથી તેણે નીચે પ્રમાણે ઘોડાની ગોઠવણી કરી નાખી કારણ કે એક મુલાકાતી ત્યારે તેને અહીંયા મળવા આવ્યો ત્યારે એની પાસે પણ ઘોડા હતા પણ એ ત્યાં અંધારું થઈ ગયું એટલે એ ત્યાં રાત રોકાવા માગતો હતો પણ જે ઘોડાનો રખેવાર હતો ને એ ખૂબ ગભરાઈ ગયો એ કે જો એ કે આ ઘોડા આવડો અહીંયા રાખશે એ કે તો રાજા ખૂબ ગુસ્સે થઈ જશે એ કંઈ એટલે તે મુલાકાતીએ શું કીધું કે તમે ગભરાશો નહીં હું હમણાં ઘોડા જેવી રીતે ગોઠવી દઈશ કે રાજાને ખબર પડશે નહીં હવે એણે જો ઘોડા કેવી રીતે ગોઠવા નીચે જુઓ તમે ખાનું પેલા આડા બે પાંચ અને બે એટલે ટોટલ થઈ કેટલા ગયા તો કે નવ બરાબર ખાના જ રાજા માત્ર ખાના જ ગણતો હતો એટલે એણે ગોઠવી જ એવી રીતે દીધા કે નવ જ ઘોડા તમને લાગે ઊભા એવી રીતે કરી દીધા અને આડા એવી રીતે કરી દીધા હવે એનો સરવાળો તમે કરશો ને તો ઘોડા વધી જાય ભલે આડા ઊભા બધા નવ જ થાય છે પણ ઉપર પાંચ ને બે સાત સાત ને બે નવ હવે એવી રીતે નીચે છે નવ ને નવ અઢાર અઢાર ને દસ અઠ્યાવીસ અઠ્યાવીસ ઘોડા થઈ ગયા કેટલા થઈ ગયા અઠ્યાવીસ ઘોડા થઈ ગયા કારણ કે રાજા તો શું માત્ર કરતા ખાના જ ગણતા કે એક ખાનામાં ત્રણ ઘોડા આડી સંખ્યા ગણી લઈ ઘોડાની નવ બરાબર પછી ઊભી નવ કારણ કે આમાં એમ કેમ નવું થાય કારણ કે વચ્ચેનું ખાનું આમાં ખાલી હોય છે બાકી વચ્ચે આપણે જોઈએ તો માત્ર દસ ઘોડા થાય છે બરાબર પછી રાત્રે રાજા ઘોડા ગણવા માટે આવ્યો દરેક બાજુએથી તેણે નવ ઘોડા ગણ્યા તેણે કહ્યું અરે ખૂબ સુંદર પછી તે સુખેથી સૂવા માટે ગયો રાજા છે ને દરરોજ આવી રીતે કરતો કે રાજા જ્યારે રાત્રે સુવા ને ત્યારે ઘોડા ગણી લઈ આવીને બરાબર તો અત્યારે ભલે મુલાકાતીએ જ્યારે ઘોડા ગણ્યા ખરેખર મુલાકાતીના ઘોડા પણ તેમાં હતા એટલે ઘોડાની સંખ્યા વધી ગઈ હતી પણ એ ગોઠવણી એવી રીતે કરી હતી કે રાજાને દરેક બાજુથી નવ જ લાગતા હતા ને જ હતા દરેક બાજુથી લાગતા હતા કારણ કે જે મુલાકાતી હતો તેણે જે રીતે ગોઠવણી કરી પાંચ બેની એવી રીતે રાજાને તો નવ જ ઘોડા લાગતા એટલે રાજા કે આ હા કેવું સુંદર સરસ કે હવે તો હું આરામથી સુવા જઈ શકીશ હવે મને કાંઈ ચિંતા નથી મારા ઘોડા તો નવ જ છે પણ ખરેખર ઘોડાની સંખ્યા વધી ગઈ હતી ચોવીસમાંથી અઠ્યાવીસ ઘોડા થઈ ગયા હતા ચાર ઘોડા મુલાકાતીના પણ આવ્યા હતા સવારમાં હોશિયાર મુલાકાતી એ બીજી યુક્તિ અજમાવી તેણે પોતાના ચાર ઘોડા લઈ લીધા એણે એના તો ચાર ઘોડા લઈ લીધા અને રાજાના કેટલાક વધારે ઘોડા પણ લઈ ગયો અને તેણે રાજાના ઘોડાને આ રીતે ઊભા રાખી દીધા હવે જો આ રીતે એણે રાજાના ઘોડા ઊભા રાખી દીધા ચાર એક ચાર બરાબર થઈ તો નવ જ ગયા ઉભા ચાર એક ચાર નવ થઈ ગયા મૂર્ખ રાજા કોઈ ખૂટતો ઘોડો શોધી શક્યો નહીં તમે તેને મદદ કરી શકશો ખરેખર વચ્ચેનું ખાનું છે ત્યાં નવ હોવા જોઈએ પણ ત્યાં માત્ર બે જ ઘોડા છે રાજા તો ખાલી આડા અને ઊભા જ સંખ્યા ગણતો કે નવ થઈ જાય છે મુલાકાતી હોશિયારો તો એણે પોતાના ચાર ઘોડા તો કાઢી લીધા અને બીજા ચાર ઘોડા બીજા પણ તે ઘોડા લઈ ગયો હવે બીજા કેટલા ઘોડા લઈ ગયા તમને ખબર પડી જશે તમે આમ બધાનો સરવાળો કરો ચાર ને ચાર આઠ ને એક નવ નવ ઊભા નવ આડા એટલે અઢાર 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 ને ચાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ બરાબર હવે તમે એમાં જોઈ શકો છો કે ચાર એક ચાર એટલે નવ થયા પછી નવ ને બે દસ અને અગિયાર અગિયાર ને ચાર બાર તેર ચૌદ પંદર પંદર ને ચાર સોળ સત્તર અઢાર ઓગણીસ ઓગણીસને એક વીસ એટલે કે વીસ જ ઘોડા હવે હતા પણ ઘોડા વીસ જ હતા પણ ગોઠવા એવી રીતે કે રાજાને તો નવ જ લાગતા હતા બરાબર એવી જ રીતે જ્યારે મુલાકાતી આવ્યો હતો અને પોતાના ચાર ઘોડા એને વધારે એમાં ઉમેરવાતા તો પણ એ મુલાકાતી એવી રીતે ગોઠવણી કરી દીધી કે રાજાને તો નવ જ લાગતા હતા અને ફરી પાછો એ સવારે જ્યારે ગયો ત્યારે એમણે શું કર્યું પોતાના તો ચાર ઘોડા લઈ લીધા પણ એણે રાજાના પણ ચાર ઘોડા એમાંથી કાઢી લીધા ને એવી રીતે એમાં ગોઠવણી કરી નાખી કે બધી બાજુથી તમને સરવાળો એનો કેટલો લાગે તો કે નવ જ લાગે બરાબર એટલે વધારાના તમારે કરવા હોય તો પણ તમે એવી રીતે ગોઠવી શકો અને ઓછા કરવા હોય તોય તમે એવી રીતે સંખ્યાને ગોઠવી શકો જેથી કરી અને તે તમને નવ જ લાગે એટલે મુલાકાતી તો હોશિયાર હતો તેણે પોતાના ઘોડા છુપાવા હતા તો પણ એણે એવી રીતે ગોઠવી દીધા અને આમાં પણ એવી રીતે ગોઠવી દીધા હવે કેટલા ઘોડા બાકી રહ્યા મુલાકાતીએ કેટલા ઘોડા લઈ ગયો હતો ચાર ઘોડા લઈ ગયો હતો ચોવીસમાંથી રાજાના ચાર ઘોડા વયા ગયા એટલે રહ્યા કેટલા હતો કે વીસ ઘોડા રહ્યા રાજાના ઘોડામાંના કેટલા ઘોડાઓ લઈ ગયો હતો ન્યૂ બરાબર એટલે કે રાજાના એક વધારાના ઘોડા ચાર ઘોડા છે તે તે લઈ ગયો હતો બરાબર હવે અમે કઈ સંખ્યા છીએ તમે અમને બંનેને ઉમેરશો તો તમને સો મળશે અમારી વચ્ચેનો તફાવત પણ સોનો છે તો એ સંખ્યા કઈ હશે તો કે એક સંખ્યા સો અને બીજી સંખ્યા જીરો હશે બરાબર આ તમને કોયડો પૂછ્યો છે કે અમે એવી કઈ સંખ્યાઓ છીએ બરાબર કે અમને બંનેને ઉમેરશો તો તમને સો મળશે બરાબર તો અને અમારી વચ્ચેનો તફાવત પણ સોનો છે હવે બે વચ્ચેનો તફાવત સોનો હોય એટલે એક તો એક સંખ્યા થાય બરાબર સો સંખ્યા સો અને બીજી સંખ્યા શું થાય તો કે ઝીરો કારણ કે એકની અંદર તમે બે જીરો ઉમેરો તો જ સો થાય ને બરાબર એટલે આમાં તમને એમ કીધું છે કે એક સંખ્યા સો છે અને બીજી સંખ્યા શૂન્ય છે આ કોયડાનો જવાબ છે આ વિડીયો તમે ખૂબ સરસ રીતે જોયો તે બદલ હું શ્રેયાન્સાળા પરિવાર તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે અને બધા બાળકો ઘરે બાદબાકીના દાખલાની પ્રેક્ટિસ કરે અને વિડીયો જોશે આ